Hi friends, good morning, welcome to my channel. So our next topic is drives. What is drives? Drives શું છે, શું કરે drives? તો કે આપણને ખ્યાલ છે કે DC મોટરને ચલાવવા માટે આપણે એના ફીલ્ડ એના આર્મેચર અને ફીલ્ડ વાઇન્ડિંગને સ્ટાર્ટરથી આપણે DC સપ્લાય સાથે જોડીએ, બરાબર? કારણ કે એમાં સ્ટાર્ટિંગ કરંટ વધારે હોય, બરાબર? એટલે એને સ્ટાર્ટ કરવા માટે સ્ટાર્ટરની જરૂર પડે છે. એવી જ રીતે એસી મોટર, ઇન્ડક્શન મોટર છે, એને પણ થ્રી ફેઝ સપ્લાય આપી એને સ્ટાર્ટર સાથે જોડીને આપણે મોટરને સપ્લાય આપીએ, બરાબર? એવી જ રીતે સ્ટેપર મોટરને અથવા તો ડીસ સર્વો મોટરને ડ્રાઈવ કરવા માટે એને યોગ્ય સપ્લાય સાથે જોડવી પડે. તો આ માટે છે ને ડ્રાઈવર સર્કિટનો યુઝ થાય. અને આ ડ્રાઈવર સર્કિટમાં શું હોય, તો કે ડ્રાઈવર સર્કિટમાં કમાન્ડ સિગ્નલનું એમ્પ્લીફાયર અથવા તો કંટ્રોલ સર્કિટની મદદથી છે ને આપણે મોટરને ચલાવવા માટે છે એ જોઈતા જે આપણને પાવર છે એમાં કન્વર્ટ કરવામાં આવે છે, બરાબર? તો આ થયું ડ્રાઈવ્સ. ડ્રાઈવ્સ છે ને એ આપણને મેં કીધું એમ કે સ્ટેપર મોટર અને ડીસી સર્વો મોટરને ચલાવવા માટે ડ્રાઈવની જરૂર પડે, બરાબર? તો એના પ્રમાણે છે ને બે ટાઈપ્સની ડ્રાઈવ્સ અત્યારે અહીંયા ભણવાની છે આપણે. એક તો સ્ટેપર મોટર ડ્રાઈવ્સ અને એક છે સર્વો મોટર ડ્રાઈવ, બરાબર? તો સ્ટેપર મોટર ડ્રાઈવ છે ને તો એમાં આવી રીતના હોય છે, બરાબર? આમાં શું હોય, તો કે સૌથી પહેલાં પાવર સપ્લાય ઇનપુટ. તો આમાં છે ને 6 to 30 વોલ્ટ, 6 થી 30 વોલ્ટ ડીસી ઇનપુટ હોય જે મોટરને ડ્રાઈવ કરવા માટે યુઝ થાય છે, મોટરને જોઈતા સપ્લાય માટે, બરાબર? અને 5 વોલ્ટ છે ને રેગ્યુલેટેડ સપ્લાય હોય છે, એ કંટ્રોલ સર્કિટ માટે યુઝ થાય. કંટ્રોલ, અમુક કંટ્રોલ આપણે એમાં જરૂર પડે તો એ કંટ્રોલ, જે કંટ્રોલ પેરામીટર છે એને 5 વોલ્ટ ડીસી સપ્લાયની જરૂર પડે, બરાબર? પછી છે કંટ્રોલ સિગ્નલ ઇનપુટ. તો કંટ્રોલ સિગ્નલ માટે છે ને બે પ્રકારના કંટ્રોલ સિગ્નલ છે. એક તો મોટરને સ્ટેપમાં ખસેડવા માટે સ્ટેપ ઇનપુટ, બરાબર? તો આ સ્ટેપ ઇનપુટમાં શું હોય, તો કે આમાં સ્ક્વેર વેવ ઇનપુટ હોય છે સ્ટેપ ઇનપુટમાં. અને બીજું છે ડાયરેક્શન ઇનપુટ, ડાયરેક્શન ચેન્જ કરવા માટે. તો એમાં છે ને મોટરની ફરવાની દિશા કરવા માટે અહીંયા ડાયરેક્શન ઇનપુટ હોય છે, બરાબર? પછી છે આઉટપુટ સિગ્નલ. તો આઉટપુટમાં છે ને મોટરના વાઇન્ડિંગને પાવર આપવા માટે બે પેર આપણે આમાં એ અને બી જોડેલી છે, બરાબર? એની એક્રોસ આ વાઇન્ડિંગ જોડેલા હોય અને એના દ્વારા છે એ મોટર ફરે, બરાબર? અને ડ્રાઈવિંગ સર્કિટમાં છે ને નોર્મલી પલ્સ વિડ્થ મોડ્યુલેશન એટલે કે PWM છે એ સર્કિટનો યુઝ થાય છે. અને ચોપર એને કહેવાય, બરાબર? પલ્સ વિડ્થ મોડ્યુલેશન એટલે ચોપર જ થયું, બરાબર? એનો યુઝ થાય છે. તો આ થઈ સ્ટેપર મોટર ડ્રાઈવ, બરાબર? તો આ સ્ટેપર મોટર ડ્રાઈવ છે ને એ ઓપન લૂપ કંટ્રોલ સિસ્ટમ છે. ઓપન લૂપ અને ક્લોઝ લૂપ કંટ્રોલ સિસ્ટમ છે આ જ હમણાં હું આમાં આ જ વિડીયોમાં આપણે જોવાનું છે, એ આપણે લાસ્ટ ટોપિક છે, બરાબર? આજના ટોપિકનો લેક્ચરનો. તો આમાં છે ને આઉટપુટ સિગ્નલ છે એ ઇનપુટ સિગ્નલ ફીડબેક લઈને આપણે આમાં કંઈ કરતા નથી, બરાબર? એટલે આ છે ને એ ઓપન લૂપ છે, આપણને તમને હમણાં સમજાઈ જશે. બીજી છે સર્વો મોટર ડ્રાઈવ છે, બરાબર? તો આમાં શું છે, તો કે સર્વો મોટર ડ્રાઈવર મારફત સર્વો મોટરના વાઇન્ડિંગને જરૂરી સપ્લાય આપવામાં આવે છે, બરાબર? અને સર્વો મોટરમાં શું હોય, તો કે માઇક્રો કંટ્રોલરનો યુઝ થાય. માઇક્રો કંટ્રોલર શું છે, તો કે 40 પિન IC છે, 40 પિનની IC છે, બરાબર? અને એમાં માઇક્રો કંટ્રોલર છે, એમાં બધું કંટ્રોલિંગ થતું હોય, બરાબર? સર્વો મોટર ડ્રાઈવ છે આ એક ક્લોઝ લૂપ કંટ્રોલ સિસ્ટમ છે. એટલે આમાં શું હોય, તો કે સર્વો મિકેનિઝમમાં કમાન્ડ સિગ્નલ આપવામાં આવે છે, બરાબર? આ કમાન્ડ સિગ્નલ છે, જો આ રેફરન્સ સિગ્નલ અથવા તો કમાન્ડ સિગ્નલ, બરાબર? જે મુજબ છે ને સર્વો મોટર છે આ ફરે છે અને ગિયર મારફત લોડને ડ્રાઈવ કરે છે. સર્વો મોટર ફરે આ એના લીધે આ મોટર સાથે ગિયર જોડેલું હોય અને એની સાથે લોડ જોડેલો હોય, બરાબર? અને લોડની પોઝિશન બદલે છે. આ લોડની લોડ સાથે આ સેન્સર જોડેલું હોય જે પોઝિશનના પ્રમાણમાં, જે પોઝિશન હોય એના પ્રમાણમાં સિગ્નલ પ્રોડ્યુસ કરે છે. આ સિગ્નલને ફીડબેક સિગ્નલ કહેવાય. અને એ ફીડબેક સિગ્નલ છે અહીંયા કમ્પેરેટરને આપવામાં આવે છે. કમ્પેરેટર છે ને બે સિગ્નલ હોય કમ્પેરેટરમાં, બરાબર? એક તો આ પોઝિટિવ એ છે, આ રેફરન્સ સિગ્નલ છે, અને આ જે ફીડબેક સિગ્નલ સેન્સર દ્વારા મળ્યું એ. તો આ બે સિગ્નલ છે એ બે સિગ્નલ કમ્પેરેટર છે એ કમ્પેર કરશે અને એના પ્રમાણમાં અહીંયા એરર સિગ્નલ પ્રોડ્યુસ કરશે. અને આ એરર સિગ્નલ છે એ એમ્પ્લીફાયર અથવા તો અન્ય અધર સિગ્નલથી આપણે એને મોડિફાઈ કરશું અને એ એરર સિગ્નલ મુજબ એ આ વાઇન્ડિંગ છે એનર્જાઇઝ થશે બે વાઇન્ડિંગ, એના લીધે મોટર ફરશે અને પાછી લોડ છે એ આપણે જોતી પોઝિશન ઉપર બદલાઈ જશે, બરાબર? તો આ ક્લોઝ લૂપ કંટ્રોલ સિસ્ટમ થઈ. તો આમાં શું, તો કે આઉટપુટમાંથી આપણે એક સિગ્નલ લીધું અને ફીડબેક આપ્યું અને એ પ્રમાણે છે એરર છે એ પ્રોડ્યુસ થઈ અને એ પ્રમાણે છે એ લોડ ફરે છે, બરાબર? જ્યારે આમાં શું હતું, આ ઓપન લૂપ હતી કારણ કે આમાં પોઝિટિવ આપણે ફીડબેક આપ્યું નથી અને એરર પ્રમાણે થતું નથી, બરાબર? આઉટપુટ ઉપર આધાર નથી, આમાં આઉટપુટ ઉપર પણ આધારિત હોય છે.
હવે ઇનપુટ ઇનપુટ છે ને આમાં બે પ્રકારના હોય છે આ આ મોટર આ સર્વો મોટર ડ્રાઈવમાં. તો સૌથી પહેલાં તો પાવર ઇનપુટ જે 5 વોલ્ટ પ્લસ 5 વોલ્ટ રેગ્યુલેટર પાવર સપ્લાયમાંથી આપણે છે આ 5 વોલ્ટ આપીએ છીએ બરાબર. અને બીજું છે સિગ્નલ ઇનપુટ. સિગ્નલ ઇનપુટ છે ને બે હોય છે, એક આ કમાન્ડ સિગ્નલ અથવા તો રેફરન્સ સિગ્નલ બરાબર 0 થી 5 વોલ્ટનું હોય, અને પોટેન્શિયોમીટરની આપણે મદદથી આ પોટેન્શિયોમીટર છે એની મદદથી આપણે આપવામાં આવે છે. અને બીજું સિગ્નલ છે ફીડબેક સિગ્નલ બરાબર, જે સિગ્નલ છે એ લોડની પોઝિશન પ્રમાણે છે ડીસી સિગ્નલ હોય છે, અને લોડની સાથે જોડેલ સેન્સર છે એના દ્વારા ફીડબેક સિગ્નલ છે પ્રોડ્યુસ કરવામાં આવે છે. તો આ થયા ઇનપુટ સિગ્નલ બરાબર બે પ્રકારના. હવે છે આઉટપુટ સિગ્નલ. આઉટપુટ સિગ્નલ કયું? તો કે કંટ્રોલ સર્કિટ મારફત જે આઉટપુટ સિગ્નલ જનરેટ થાય છે આ કંટ્રોલ સર્કિટ મારફત જે આ 1 2 3 4 બરાબર, તો આ છે એ આઉટપુટ સિગ્નલ છે બરાબર. આઉટપુટ સિગ્નલ છે ને એ વોલ્ટેજ ફ્રિકવન્સી અથવા તો પલ્સ વિડ્થમાં હોઈ શકે, કેવી જરૂરિયાત છે એના ઉપર આધાર રાખે. વોલ્ટેજની જરૂરિયાત હોય તો વોલ્ટેજ ઉપર, ફ્રિકવન્સી હોય તો ફ્રિકવન્સી ઉપર બરાબર. તો આવી રીતે હોય છે. હવે સર્વો મોટર છે ને એ બે પ્રકારની હોય છે, તમે જોયું એમ કે એક ડીસી સર્વો મોટર ને જે ડીસી સર્વો સિસ્ટમમાં વપરાય છે, અને બીજી એસી સર્વો મોટર જે એસી સર્વો સિસ્ટમમાં વપરાય છે બરાબર. બંનેનું વર્કિંગ સેમ છે, પણ ડ્રાઈવરમાંથી જે બહાર આવતો પાવર છે એ એસી અથવા તો ડીસી પ્રકારનો હોઈ શકે, એ પ્રમાણે આપણે આ સર્વો મોટર છે એ સિલેક્ટ કરવાની હોય છે બરાબર. હવે આપણને ખ્યાલ છે આ એક સ્ટેપર મોટર ડ્રાઈવ અને બીજી છે આ સર્વો મોટર ડ્રાઈવ બરાબર. તો આ બેનો ડિફરન્સ શું છે? તો આ એના માટે ઓપન લૂપ અને ક્લોઝ લૂપ કંટ્રોલ સિસ્ટમ છે આપણે સમજવાની છે બરાબર. તો સૌથી પહેલાં ઓપન લૂપ કંટ્રોલ સિસ્ટમ. તો ઓપન લૂપ કંટ્રોલ સિસ્ટમ કોને કહેવાય? સૌથી પહેલાં ઓપન લૂપ કંટ્રોલ સિસ્ટમ એને કોને કહેવાય? તો કે જે કંટ્રોલ સિસ્ટમમાં છે ને ઇનપુટ સિગ્નલને આઉટપુટથી સ્વતંત્ર હોય, એટલે આઉટપુટથી ઇન્ડિપેન્ડન્ટ હોય, આઉટપુટ ઉપર ડિપેન્ડન્ટ ના હોય, તો એ કંટ્રોલ સિસ્ટમને શું કહેવાય? તો કે ઓપન લૂપ. જો આ ઓપન લૂપ કંટ્રોલ સિસ્ટમ છે બરાબર, સ્ટેપર મોટર જે આઉટપુટ ઉપર કંઈ આધારિત નથી. બીજું ઉદાહરણ તમને આપું તો આપણે સ્વિચ દ્વારા આપણે લાઇટ કરીએ ટ્યુબલાઇટ બરાબર, તો એ ઓપન લૂપ થઈ બરાબર, એના આઉટપુટ ઉપર કંઈ આધાર રાખતો નથી. જ્યારે સ્વિચ શરૂ કરીએ ત્યારે એ ઓન થાય બરાબર. અને આમાં કંટ્રોલ એક્શન છે ને એ માત્ર ઇનપુટ કમાન્ડ ઉપર જ આધારિત છે બરાબર. ઇનપુટ જેટલું આપીએ એ પ્રમાણે જ હોય છે, અને આમાં આઉટપુટમાંથી કોઈ આપણે ફીડબેક સિગ્નલ લેતા નથી બરાબર. અને જ્યારે કંટ્રોલને કોઈ કિંમત ઉપર સેટ કરવામાં આવે ત્યારે આઉટપુટ રાશિ છે ઈચ્છિત કિંમત પર ગોઠવી શકાય છે, પરંતુ જે એક્સટર્નલ ડિસ્ટર્બન્સ છે એના લીધે કંઈ આમાં ફેરફાર થતો નથી. બીજી છે ક્લોઝ લૂપ કંટ્રોલ સિસ્ટમ બરાબર. તો જે કંટ્રોલ સિસ્ટમમાં છે ને એ એક્શન ઇનપુટ માત્ર ઇનપુટ ઉપર જ આધારિત નથી પણ આઉટપુટ ઉપર પણ આધારિત છે બરાબર. આમ આપણે જોયું કે જો આ ઇનપુટ ઉપર અને આઉટપુટ ઉપર બંને ઉપર આધારિત છે આ કંટ્રોલ એક્શન બરાબર, તો એને આપણે શું કહીએ? તો કે ક્લોઝ લૂપ કંટ્રોલ સિસ્ટમ બરાબર. આમાં શું હોય? તો કે આમાં આઉટપુટના પ્રમાણમાં સિગ્નલ મેળવીને તેનું ફીડબેક સિગ્નલ આમાં ફીડબેક સિગ્નલ લેવામાં આવે છે, અને આ સિગ્નલને રેફરન્સ સિગ્નલ સાથે સરખાવીને એરર સિગ્નલ ઉત્પન્ન કરવામાં આવે છે, અને આ એરર સિગ્નલને છે ને આપણે એમ્પ્લિફાય કરીને સિસ્ટમને આપવામાં આવે છે એમ્પ્લિફાય કરી, અને એ પ્રમાણે છે એરર ઝીરો થાય છે બરાબર. તો આ થયું. એટલે આપણને ખ્યાલ છે કે આ સ્ટેપર મોટર ડ્રાઈવ છે એ ઓપન લૂપ છે, અને સર્વો મોટર ડ્રાઈવ છે એ ક્લોઝ લૂપ કંટ્રોલ સિસ્ટમ છે બરાબર. કઈ રીતે? તો કે આ સેન્સર દ્વારા ફીડબેક સિગ્નલ છે એ રાખવાનું, અને ઇનપુટ દ્વારા કમાન્ડ સિગ્નલ, અને આ કમ્પેરેટર એ બે સિગ્નલનો કમ્પેરિઝન કરશે એ પ્રમાણે એરર સિગ્નલ અને એરર છે એમ્પ્લિફાય થઈને આપણને વાઇન્ડિંગ, અને એ મુજબ છે ચેન્જ થશે લોડની પોઝિશન બરાબર. અને જો આપણે લોડની ચેન્જ કરવાની કરવો હોય તો એ પ્રમાણે છે આઉટપુટ છે આપણને ચેન્જ કરતું જોવા મળશે. ક્લોઝ લૂપ કંટ્રોલ સિસ્ટમનું બીજું એક્ઝામ્પલ જોઈએ તો અમુક કંટ્રોલ સિસ્ટમ છે એ આઉટપુટ ઉપર આધારિત હોય, જેમ કે આપણે ફેન છે અને રેગ્યુલેટરથી આપણે કરીએ એ પણ ઓપન લૂપ જ થઈ, પણ આ ક્લોઝ લૂપ કંટ્રોલ સિસ્ટમ થઈ બરાબર. જેમ કે ઓટોમેટિક આપણે ઘરે છે ઓટોમેટિક ઇસ્ત્રી છે બરાબર, અમુક ટેમ્પરેચરે પહોંચે તો એ બંધ થઈ જશે ઓટોમેટિક બરાબર. તો આઉટપુટ કન્ડિશન ઉપર આધારિત થઈને કે આઉટપુટ જેટલું વધારે થયું તો એ પ્રમાણે બરાબર. એવી રીતે ઓટોમેટિક રેફ્રિજરેટર છે, ફ્રીજ છે અત્યારે ઓટોમેટિક છે બરાબર, તો એમાં જો અમુક કુલિંગ સુધી પહોંચી જાય પછી એનું રેફ્રિજરેટર છે એ બંધ થઈ જશે, કમ્પ્રેસર એનું બંધ થઈ જશે બરાબર. તો આ બધી ક્લોઝ લૂપ કંટ્રોલ સિસ્ટમના એક્ઝામ્પલ્સ છે બરાબર. આ થઈ ક્લોઝ લૂપ કંટ્રોલ સિસ્ટમ, કાંઈ પણ ના ખબર પડે તો પૂછજો બરાબર. હવે નેક્સ્ટ ટોપિક, હવે આપણો નેક્સ્ટ ટોપિક છે ને એ ટ્રબલ શૂટિંગ છે. એમાં ટ્રબલ શૂટિંગ છે ને કોઈ પણ
મોટર છે તો એમાં શું ખામી છે, એને કઈ રીતે ડિડ્યુસ કરી શકાય, એ બધું છે ને ચાર્ટના રૂપમાં છે. આપણે હું તમને ગૂગલ મીટમાં તે સમજાવી દઈશ બુકમાં. બરાબર, થેન્ક યુ.